આ ડોર ઉપર નિયંત્રણ લાવવા માટે સુરત મહાનગરપાલિકાની ડોર પાર્ટી ટીમ લીડ કરી રહી છે, પરંતુ સમયાંતરે પશુપાલકો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહે છે. ફરી એક વખત કાપુદ્રા વિસ્તારમાં પશુપાલકો દ્વારા સુરત મહાનગરની ટીમના કર્મચારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાથી લોકોને રાહત આપવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કામગીરી સમયે પશુપાલકો અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે સતત મારામારીની ઘટના સામે આવતી રહી છે. કાપોદ્રા વિસ્તારમાં ભક્તિનગર ખાતે મનપાની ટીમ પહોંચી ત્યારે પશુપાલકો દ્વારા તેમના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકામાં રખડતા ઢોરોને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિશેષ કરીને કેટલાક વિસ્તારોમાં જ્યાં ખૂબ જ ગીચ વસ્તી હોય અને લોકોની અવરજવર વધુ હોય તેવા વિસ્તારોમાં પણ રખડતા ઢોરો રસ્તા પર ઉભા રહી જતા હોય છે, અથવા તો ઘણી વખત આખલાઓની લડાઈને કારણે વાહનને પણ નુકસાન થાય છે અને રાહદારીને પણ જીવનું જોખમ રહેતું હોય છે. ભક્તિનગર જે માર્કેટ છે, જીવીપીની વારંવાર ફરિયાદ આવે છે, તો અમે માર્કેટ પાસે ઓલરેડી 3 જાનવર પકડીને, અમારી ગાડી નંબર 10-42માં જાનવર પકડીને બાંધેલા હતા, તો 2 પશુ માલિક આવીને મને ધક્કા મુક્કી કરી, મારી ગળકી પકડી, મને આગળ પાછળ ઢીકા માર્યા, મોઢા પર નખોડાના નિશાન છે, શરીરમાં બી નખોડાના નિશાન છે, મને મારેલ છે, ને મારી રાતે માર્શલ હતો એને બી મારેલ છે, મારી યારે SIP હતા એમને બી ધક્કા મુક્કી કરેલ છે, મારે યારે તમામ સ્ટાફ હતો સ્ટાફની સાથે બી જબાજબી કરી છે. આ બાબતને સુરત મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાથી લેતા, પરંતુ પશુપાલકો સાથે સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. પોતાની ફરજ બજાવતા SMC કર્મીઓ સાથે બનતા હિચકારા હુમલા બાબતે અને કામગીરી દરમિયાન સુરક્ષાના પ્રશ્ન હવે પોલીસ વિભાગ દ્વારા નક્કર પગલાં લેવાય એવી માંગ ઉઠી રહી છે.